દોસ્તો મિત્રો, આજે આપણે જોવાને જાણવાને જઈ રહ્યા છીએ પિક્સલ લેબ. પિક્સલ લેબ એટલે એક એવી એપ્લિકેશન છે જે ફોટોશોપની પેરેલલ કામ કરે છે મોબાઈલની અંદર, જેની મદદથી આપણે ફ્લાયર, બેનર, બર્થડે કાર્ડ, સર્ટિફિકેટ અથવા ફોટો એડિટિંગ અથવા કોઈ બેનર યુટ્યુબને લગતા કોઈ પોસ્ટર વગેરે બધું બનાવી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જઈ અને પિક્સલ લેબ PIXCLLAB એવું કરીને ટાઈપ કરશું એટલે આ પ્રકારનો પિક્સલ લેબનું આપણી પાસે આઇકોન આવી જશે અને આપણે જ્યારે ખોલશું એને ઇન્સ્ટોલ કરીને તો આપણી સામે આ રીતનો એક સીધે સીધો સ્ક્રીન આવી જશે. જે સ્ક્રીન છે એ ફોટોશોપમાં આપણે અત્યાર સુધી વાપરતા અને જોતા આવ્યા છીએ, આ જ પ્રકારનો સ્ક્રીન આવી જવાનું છે. એમાં ન્યૂ ટેક્સ્ટ, તો ટેક્સ્ટની અંદર આપણે જ્યારે કંઈ પણ નાખવાનું થાય તો એમાં અહીંયા આપણે નીચે આનું આખું મેનુ આવેલું હોય છે. જો આ તમારી સામે જે સ્ક્રોલ થઈ રહ્યું છે એ મેનુ છે, તો સૌ પ્રથમ આપણે ટેક્સ એડ કરવા માટે થઈને એને એડિટ કરી અને અહીંયા આપણે જે ટેક્સ જોતું હશે તે આપણે ટેક્સ નાખી શકશું. દાખલા તરીકે સર્ટિફિકેટ લખવું છે તો CERTIFICATE આ સર્ટિફિકેટ થઈ ગયું. ઓકે કરશું એટલે અહીંયા આપણી પાસે આ સર્ટિફિકેટ આવી ગયું. હવે આ સર્ટિફિકેટને લઈને આપણે જે કંઈ ટેક્સના ફોર્મેટ જોઈએ છે તો એ બધા આપણે ટેક્સના ફોર્મેટ રહેશું. તો પહેલું આપણે જોઈએ તો સાઇઝ માટે, તો આ સાઇઝ માટે થઈને અહીંયાથી આપણે જેવી જોઈએ એવી સાઇઝ આપણે વેરિયેબલ કરી શકશું. જે ફાઇનલ થાય એને આપણે રાઇટ કરી દેશું. ત્યાર પછી એને આપણે ત્રાહા બાંગુ જે કંઈ કરવું હોય, લાઈફ લાઇટ આપણે કંઈ ખસેડવાનું થતું હોય તો એ પણ આપણે સેટ કરી શકશું. આ બાજુ ખસેડવું હશે તો આ બાજુ ખસેડી શકશું, એટલે લેફ્ટ અથવા રાઇટ જોતું હોય તો એ કરી શકશું. ત્યાર પછી એને આપણે જે કલર કરવો હોય તો કલર કરવા માટે થઈને અહીંયા આપણી પાસે મેનુ ખુલે છે. એમાં બે પ્રકારના ઓપ્શન મળે છે, એક કલર અને ગ્રેડિયન્ટ. કલરની અંદર સપોઝ આપણે આ જોતો હોય તો કેસરી કલર આવી ગયો, આ સ્કાય કલર, આ પીળો કલર, આ બીજો પીળો કલર, અને અહીંયાથી મેનુ આપણે ફેરવશું તો આપણે જોઈએ એવા કલર આપણે આમાંથી આપણે સિલેક્ટ કરી શકશું. તો ધારો કે આપણે અત્યારે આ એક કલર સિલેક્ટ કર્યો, અહીંયા સર્ટિફિકેટ દેખાડશે, ઓકે કરી દીધો, આ કલર થઈ ગયો. ત્યાર પછી ટેક્સચર આપણે નાખવી હશે તો પણ આપણે કરી શકશું. ત્યાર પછી ઓપેસિટી એટલે કોઈ પણ પિક્ચર લીધું હોય અને એનું ટ્રાન્સપેરેન્ટ જોતું હોય બેકગ્રાઉન્ડ તો મળી શકશે. પછી આ જે આપણે ટેક્સ લીધું એને આપણે ગોળાઈમાં રાખવું હશે તો પણ આપણે એ રીતના રાખી શકીએ છીએ અને જે રીતના મૂકવું હોય એ રીતના આપણે એને આપણી રીતે સેટ કરી અને આપણે સર્ટિફિકેટનો લુક કરી શકશું. ઓકે, ત્યાર પછીનો ઓપ્શન છે ફોન્ટ. તો ફોન્ટ આપણે જુદા જુદા જે જોતા હોય તો તે આપણે જે ગમતા હોય એવા ફોન્ટ આપણે સપોઝ આ ફોન્ટ રાખ્યા તો એ ફોન્ટનું સર્ટિફિકેટનું લખાણ આવી જશે. તો અહીંયાથી આપણી પાસે ફોન્ટ મેનુ ખુલે છે. જે જે પ્રકારના ફોન્ટ આમાં આટલા ડિફોલ્ટ આપણે ફોન્ટ આપેલા છે એમાંથી આપણે જે જોઈતા હોય એ ફોન્ટ વડે આપણે લખી શકીએ અને મૂવ કરાવી શકીએ સ્ક્રીન ઉપર જ. ત્યાર પછી એની સ્ટાઇલ છે બોલ્ડ, ઇટાલિક ને અંડરલાઇન. આપણે ખબર છે બોલ્ડ ઇટાલિક એટલે ત્રાંસા, અંડરલાઇન એટલે નીચે લાઇન આવી જશે. ત્યાર પછી આપણે એને કર્વની અંદર જોતું હોય તો આપણે કર્વની અંદર ફેરવી શકશું, ઊભા આડા જે કંઈ જોઈએ એ પ્રમાણે. તો આ આપણી પાસે ઓપ્શન આવી ગયું કર્વનું. ત્યાર પછી આપણે બેકગ્રાઉન્ડની અંદર ધારો કે કોઈ કલર જોતો હોય તો આ યલો બેકગ્રાઉન્ડ થઈ ગયું, આ સ્કાય બેકગ્રાઉન્ડ થઈ ગયું, આ કેસરી બેકગ્રાઉન્ડ થઈ ગયું. તો વોટેવર તમારે જે બેકગ્રાઉન્ડ તમને ગમતું હોય રાખવું હોય તો તમે રાખી શકો. એમાં ગ્રેડિયન્ટ રાખવું હોય તો ગ્રેડિયન્ટ પણ આપણે ફિલ કરી શકીએ છીએ, રાખી શકીએ છીએ. તો અહીંયા આપણે અત્યારે ફિલહાલ તો કોઈ રાખશું નહીં. ત્યાર પછી એનું એલાઇનમેન્ટ આપણે લેફ્ટ એલાઇન, રાઇટ એલાઇન અને સેન્ટર જે જોતું હોય આપણે, આ જસ્ટિફાય રાઇટ ને લેફ્ટ આપણે જોતું હોય તો એ આપણે એમાં મળી શકશે. ત્યાર પછી એનું સ્પેસિંગ, જે અક્ષરો છે એનું સ્પેસિંગ છે એ આપણે વધારે ઓછું કરવું હોય તો આપણે આ રીતના કરી શકશું કે ભાઈ મારે આખા પેજની અંદર સર્ટિફિકેટનું લખાણ ફેલાવવું છે તો એ રીતના સ્પેસિંગ આપણે વધઘટ કરી શકશું. પછી અત્યારે આપણે એક જ લાઇન લખી છે પણ નંબર ઓફ લાઇનનું સ્પેસિંગ વધારવું ઘટાડવું હોય તો એને પણ આપણે આ રીતના ઘટાડી વધારી શકશું. ત્યાર પછી એને સ્ટ્રોક, મતલબ કે જે અક્ષર લેખા છે એની ફરતીકોર બોર્ડરમાં મારે કોઈ કલર કરવો હોય તો જો આ પીળો કલર આવી ગયો પછી એ મારે કેટલો ઘાટો કરવો છે અથવા પાતળો કરવો છે તો એ અક્ષર આપણે આ રીતના રાખી અને વધારી ઘટાડી શકશું. આ સ્કાય કલર તમે જોઈ શકશો, આ કેસરી કલર છે એ પણ જોઈ શકશો. તો આ રીતના આપણે સ્ટ્રોકની અંદર આપણો જે કલર અથવા તો ગ્રેડિયન્ટ ભરવું હશે તો એ પણ આપણે ભરી શકશું. ત્યાર પછી આવે છે શેડો. શેડો એટલે પડછાયો. તમારે જો પડછાયો જોતો હોય અક્ષરની અંદર તો આપણે જોઈતા પડછાયા પણ આપણે આની અંદર મેળવી શકીએ છીએ. ત્યાર પછી વાત આવે છે
ઇનર શેડો એટલે કે અંદરની સાઈડ નો પડછાયો પાડવો હોય તો આ ઇનર શેડો અક્ષરની અંદર શેડો પડશે. ત્યાર પછીનું જે મેનુ આવે છે એની અંદર આવે છે એમ્બોસ. તો એમ્બોસ આપણે કરવું હોય તો એને જોઈતું આપણે એમ્બોસ કરી શકશું, મતલબ કે લાકડાના અક્ષરને જે રીતના 3D ઇફેક્ટ આવતી હોય તો એ રીતના તમે આ જોઈ શકો છો કે તમે 360 ડિગ્રી 260 ડિગ્રી જે કરવા હોય કરી શકશું. પછી આ રીતના પ્રોસ્પેક્ટિવની અંદર આપણે જો લઈ જવું હોય તો પણ આપણે લઈ જઈ શકીએ છીએ. ત્યાર પછીનું આવે છે 3D ટેક્સની અંદર. તો 3D ટેક્સ તરીકે આપણે બે રીતના રાખી શકશું. પ્રોસ્પેક્ટિવની અંદર એની ડેપ્થ અને ડેપ્થનો કલર પણ સિલેક્ટ કરી શકશું. એ રીતના એની અંદર ગ્રેડિયન્ટ, ઓટો કલર અને કલર આપણે ફિક્સ કરી શકશું. ત્યાર પછી છે 3D શેડો. આપણે જોતો હોય તો 3D શેડો મેળવી શકશું. આ બધા મેનુ તમે જેમ જેમ જોતા જાઓ ને કરતા જાઓ ને એમ તમને ખબર પડતી જશે. અને આ એનું રિફ્લેક્શન એટલે કે પડછાયો જોતો હોય તો જો આ પડછાયો પણ તમે જોઈ શકો છો કે આ રીતના પડછાયો પણ પડી શકે છે. પછી આની અંદર આપણે કોઈ ઓબ્જેક્ટ એડ કરવું હોય તો અહીંયાથી આપણે કરંટ ડેટ મળે છે, ટેક્સ મળે છે, સ્ટીકર મળે છે. તો આટલા પ્રકારના સ્ટીકરો આપણે રેડીમેડ મળે છે. બર્થડેનો કોન જોઈએ, ચશ્મા જોઈએ, ટોપી જોઈએ, થંબ જોઈએ, આ બધો જે કંઈ જોતા હોય તો એ મળી શકે છે. અહીંયાથી સ્ટીકરો છે. ત્યાર પછી ડાઉનલોડ કરવું હોય તો એ પણ એનો ઓપ્શન છે. અને ઇમોજી જોતા હોય તો અહીંયાથી આપણે ઇમોજી પણ એમાં એડ કરી શકશું. આપણે ગુમતા કોઈ પણ મૂકવું હોય તો આ ઇમોજી આવી ગયું, અહીંયા આપણે એને મૂકી શકશું. પછી સ્ટીકર જોતું હોય તો આપણે આ રીતના સ્ટીકર લઈ અને સ્ટીકરની પણ મદદથી આ રીતના આપણે જે કંઈ જોતું હોય મૂકી શકશું. ત્યાર પછી આપણે અહીંયા શેપ અને ગેલેરી. તો કોઈપણ પ્રકારના શેપ જોતા હોય તો આટલા પ્રકારના રેડીમેડ શેપ એમાં છે. એમાં ત્રિકોણ ને ગોળ ને ચોરસ ને સ્ટાર ને આ બધા છે. એમાંથી જે આપણે જોતું હોય એને સિલેક્ટ કરી દેવું એટલે ઈ શેપ છે એ ઓલરેડી આવી જાય. એમાં એ જ રીતના કલર જે કરવો હશે તે, તો આ કલર આવી ગયો. એમાં ગ્રેડિયન્ટ જોતું હશે તો ગ્રેડિયન્ટ આવી જશે અને એની સુવિધા આપણે મળી જશે. ત્યાર પછી સ્ટીકર પછીની વાત આવે છે ગેલેરી. આપણી પાસે આપણી પોતાના કોઈ પણ આપણે જો જોતા હોય, ધારો કે આઝાદી કા અમૃત મહોત્સવ છે તો આવી ગયું. આનું મારે બેકગ્રાઉન્ડ કાઢવું હોય તો હું કાઢી શકીશ. જોઈએ એ પ્રમાણે એની સાઇઝમાં આપણે પ્લસ માઇનસ કરી અને ઓકે કરી દેશું એટલે આ આઝાદી કા અમૃત મહોત્સવ અહીંયા આવી ગયું. આવા કોઈ પણ આપણે સિમ્બોલ, ધારો કે ITIનું સર્ટિફિકેટ જોઈએ અને સ્કિલ ઇન્ડિયા જોતું હોય, ITIનો લોગો જોતો હોય તો કોઈ પણ વસ્તુ આપણે લઈ શકશું. અને અહીંયા આપણે આ સિલેક્ટ કરશું એટલે આ મેનુ જે આપણે ટેક્સ્ટનું હતું એની જગ્યાએ આપણે હવે આનું મેનુ થઈ જશે. કે ધારો કે આનું મને બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે એ કાઢી નાખવું છે તો આ બેકગ્રાઉન્ડ નીકળી ગયું અને આ આખે આખું બેકગ્રાઉન્ડ વગરનું થઈ ગયું. પછી એમાં પણ આપણે 3D પ્લસ માઇનસ જે કાંઈ જોઈએ એ રીતના આપણો ફેરફાર કરી અને ઉપર નીચે આપણે એને સેટ કરી અને આપણે સર્ટિફિકેટને જોઈએ એવું સરસ મજાનું લુક મળશે. મિત્રો, આ એક એવી એપ છે કે તમે નવરા બેઠા બેઠા પણ તમારી ક્રિએટિવિટીને તમે જોઈએ એવો સરસ મજાનો આકાર આપી શકો છો. તો અહીંયાથી આપણે ટેક્સ્ટ કરી શકીએ છીએ. અને તમને એમ થાય કે મારે કાંઈ મારું ડ્રોઈંગ પણ સારું છે ને મારે ડ્રો કરવું છે તો તમે તમારી રીતે આ રીતના કોઈ પણ કલર લઈ અને જાતે તમે તમારું ડ્રોઈંગ કંઈ હોય તો એ ડ્રો પણ તમે કરી શકો છો. આ રીતે તમને જોતું હોય તો જે જોઈએ તે. પછી રબર એમાં પણ છે. રબરને સિલેક્ટ કરીને આપણે એમ થાય કે આ નથી બરોબર થયું તો આપણે પાટીની જેમ એને ભૂસી પણ શકીએ છીએ અને આમ કરી દેશું એટલે એ સીધો રબઆઉટ થઈ જશે. અને આ ડ્રો કરવા માટે પીછી શેપ વગેરે બધું પણ મળે છે. એરો જોતા હોય તો આપણે એરો પણ આ રીતના સીધા રેડીમેડ મળે છે કે જે આપણે એરો તરીકે ક્યાંય જોતા હોય તો એની અંદર એટલા બધા શેપ છે. તો આ બધા આપણા ટૂલ્સ છે કે જેને આપણે જે એડ કરવા હોય એ રીતના કરીને કરીએ. તો આપણું આ ટાસ્ક હતું કે આપણે ITIમાં સર્ટિફિકેટ બનાવવું અને એક સર્ટિફિકેટ બનાવવાના લગભગ 250થી વધારે રૂપિયા અત્યારે લેવામાં આવે છે. અને જુદા જુદા સર્ટિફિકેટો તમે જો બનાવો તો પછી એ તમારી આવડત પ્રમાણેની તમને એનો બેનિફિટ મળે. મેં અહીંયા થોડા સર્ટિફિકેટ મારા પર્સનલ ઓલા માટે થઈને બનાવેલા, જો હું તમને બતાવું તો આ આ બધું કરેલું વર્ક છે, આની અંદર જ કરેલું છે, પિક્સેલ લેબની અંદર જ. અને કોરોના કાળ દરમિયાન અમે ડ્રોઈંગના ક્લાસ ઓનલાઈન શરૂ કર્યા હતા અને એમાં બાળકોને ઓનલાઈન સર્ટિફિકેટ અમે સોફ્ટ કોપીની અંદર આપતા હતા. અને એ બધા સર્ટિફિકેટ છે એ તમામે તમામ સર્ટિફિકેટ, એ તમામે તમામ ફ્લાયરો બધા અહીંયા બનાવેલા છે. પછી એ જ રીતના તમે આ જે કંઈ તમારું બનાવેલું છે એને તમે ઓનલાઈન સેલિંગની અંદર પણ મૂકી શકો છો. જો આ એક સર્ટિફિકેટનો નમૂનો છે તો આ સર્ટિફિકેટ જો આ રીતના તૈયાર થઈ જાય, એમાં બાજુમાં લોગો છે, પછી પહેલો બીજો નંબર છે,
આ બધા જ તમને હમણાં જે ફેસિલિટી બતાવી એ ફેસિલિટીની મદદથી તૈયાર કરેલા છે. આ બધી વસ્તુઓ તમે તમારી રીતે કરી શકો છો. જો આ આ લોગો નોખો છે, આ નોખું છે, આ ત્રિકોણીય આકારમાંથી લીધું હોય, આ ચોરસ લીધું હોય, પછી આ પેલેટ ક્યાંકથી મેં બેકગ્રાઉન્ડ કર્યું હોય, આ સ્ટાર તમને બતાવ્યો એમાંથી લીધો હોય, એકડો લખ્યો હોય, પછી આ બેકગ્રાઉન્ડની અંદર જે આ બધા છે કલરો, એ બધા કલરો આ જ રીતના ગોળાઈ કરીને સિલેક્ટ કરેલા હોય, અને એવા ઘણા બધા નવરા બેઠા તમને મજા આવે એટલા તમે બનાવી શકો છો. મેં પણ મારા ફુરસદના સમયને કંઈક ક્રિએટિવ બનાવવાના હેતુથી આ બધી વસ્તુઓ જાતે જાતે કરેલી છે, જાતે જાતે શીખેલી છે. અને એમાં તમને એક વખત તમે બનાવશો કંઈક ને તમે કંઈક ક્રિએટ કરશો તો તમને ખૂબ મજા પડશે. જો આ બીજું સર્ટિફિકેટ છે આ ડ્રોઈંગ માટેનું, તો આ પ્રમાણપત્ર બનાવ્યું તો આમાં પણ આ જ રીતના આ ગુજરાતીની અંદર છે, તમે જોઈ શકો છો. તો આ ગુજરાતીની અંદર બનાવેલું સર્ટિફિકેટ છે એની અંદર પણ એ જ રીતના બધી વસ્તુઓ ભેગી કરી અને જુદી જુદી જાતે બનાવેલી છે. ત્યાર પછી આમાં બધે યુટ્યુબના ફ્લાયર પણ બનાવેલા છે અને ઘણી બધી વસ્તુઓ છે. લગભગ એમ માનો કે 1000થી વધારે આ રીતના બધા ક્રિએટિવ વસ્તુઓ બનાવેલી છે. જે કંઈ મારા યુટ્યુબ ઉપરના વિડીયો અત્યારે તમે જે વિડીયો જોવો છો એનું બેનર પણ આમાં જ હું બનાવું છું, અને જે ભવિષ્યના બધા બેનરો છે એ પણ આની અંદરથી જ તૈયાર થવાના છે અને અહીંયાથી તૈયાર થતા હોય છે. તો તમે પણ આ જ રીતના તમારી ક્રિએટિવિટીને પાંખો આપવી હોય તો તમે આ પિક્સલ લેબની મદદથી આ રીતના જોઈ એવા, અને આ જુદી જુદી સાઇઝના આ બધા યુટ્યુબના બેનર છે. પછી જો તમને બીજું બતાવું તો આ આ ફૂલ સાઇઝનું બેનર છે. તો આ રીતના પણ તમે કોઈ પણ ફ્લાયર બનાવવું હોય કે બેનર બનાવવું હોય